ભુજના સંજયનગરી વિસ્તારમાં રહેતા બે ભાઈઓ દ્વારા વ્યાજના નાણાંની ઉઘરાણી કરવા માટે રિવોલ્વરની અણીએ ધાકધમકી કરવાના કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ બાદ હવે આઈટીની ઇન્વેસ્ટિગેશન વિંગે પણ ઝુકાવ્યું છે પ્રાપ્ત વિગતો મુજબ ખેતીવાડીનું કામ કરતા રઝાક અલી મહંમદ બાફણ અને એઝાઝ અલી મહંમદ બાફણ વિરુદ્ધ બકાલી કોલોનીમાં રહેતા ઝકીર અબ્બાસ બાયડે રેન્જ આઈજીના હેલ્પલાઇન પર કરેલી ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી બંને લોકોના ઘરમાંથી બાર લાખ સડસઠ હજારની બે હિસાબી રકમ પણ મળી આવી હતી ત્યારે આ પ્રકરણમાં હવે આઈટી વિભાગે પણ ઝૂકવ્યું છે પરંતુ આ બાબતે ગાંધીધામ આઈટી ઇન્વેસ્ટિગેશન વિભાગનો સંપર્ક સાધતા અધિકારીઓએ માહિતી આપવામાં અસમર્થતા દર્શાવી હતી